नहीं कम हम कोई दिन गाड़ी माथे न लखे बंगला ऊपर न लखे वणिक निवास एन खबर छे चोर ने खबर पड़े મકાનની બહાર જુઓ ને તો એ તો બહાર ન હોય, જમાવટ બધી અંદર હોય. બહારનું તમે જુઓ ને લુકિંગ તો સાદું હોય, હાવ જમાવટ બધી અંદર. આપણે જે હોય બધું બહાર, અંદર જય નારાયણ. આપણે ગમે એને ગીત જ પહોંચાય. અને પાછું જો આપણે એમાંય સ્વામીજી જાન હોય ને તો જાનની અંદર, હવે તો ઠીક છે, પહેલાં તો ગીત ગાતા ને, હવે તો કોઈ ગીત ગાતું જ નથી બેનું, કારણ કે અમને ગાવાવાળાને બોલાવી લે, મુશીવાળાએ ગાવાનું બંધ કર્યું, એટલે મુશી વગીરનું એ હાવ બંધ કર્યું. હાવ જ્યારે કોકના લગ્ન હોય તમને કલાકાર રાખી દે, નવી કલાકારો જાણે કેમ એને માસી ને દીકરા વીરા માદા જાગા માગા જાગા માગા, ગીત એના રોજ નામ જ બદલવાના. વાણિયાની જાન જાતિથી બારવટિયા આડા ફેર્યા એ સમય, હો બળદ ગાડામાં જાનું બારવટિયા લૂંટારા આડા ફેર્યા, લૂંટારામાં બારવટિયા ફેર છે, માફ કરજો. બારવટિયા તો આખું લેવલ જુદું છે. મેઘાણીએ સોરઠી સંતોને પુસ્તકો લખ્યા અને સોરઠી બારવટિયાના પુસ્તકો લખ્યા, કારણ કે બે લેવલ છે. એક માળાથી ભક્તિ કરે છે, એક તલવારથી ભક્તિ કરે છે. શું કામ? બોલો. માળાથી આ દેશના અન્યાયોને કાઢવા માગે છે, અને આને એવું થયું કે હું માળા રાખીશ તો જે મારે કરવું એ નહીં કરી શકું, એ તલવાર એની માળા બની જાય છે, અને એવા પાપીઓનો સંહાર કરી અને સાહેબ એનું લેવલ ઊંચું લાવે. અને અમુક અમુક જગ્યાએ તો બારવટિયાના રાજા બેયના લેવલ એવા થઈ જતા હતા, કોને આજે ગઈકાલની વાત કરું, અમે બેઠા હતા ને વાત આવી, હદા ખુમાણ નું અવસાન થયું સ્વામીજી, જોગીદાસ ખુમાણ નો બાપ હદા ખુમાણ, ડાયરો બધો ભરચક ચોરે બેઠો છે, અને થોડી થોડી વારે જોગીદાસ ખુમાણ આમ ઊંચા થઈ જોવે છે. કોકે કીધું, કાં ભા કોઈની રાહમાં છો? કે હા. મારું ભાવેણું કેમ ન આવ્યું? ભાવેણું જૂનું ચોરે નથી તો આવી ગયું છે સવારના વહેલા. ક્યાં છે? નદીના પટમાં. કે બાપ, એને નદીમાં થોડું બેહવાનું હોય, એને ડાયરામાં બેહવાનું હોય, મારે ઘરે દુઃખમાં ભાગ લેવા આવ્યા. એમ કરી જોગીદાસ ખુમાણ જ્યાં નદીના પટમાં જાય છે, બાપ અઢાર હે પાદરનો ધણી સાહેબ મુંડન કરાવી અને જોગીદાસ ખુમાણના બાપનું હરવણું કરે છે બ્રાહ્મણની પાસે બેઠા બેઠા. અને આમ જોગીદાસ ખુમાણે જોયું, બાપુ હા જોગીદાસ, તું તો બારવટે ચઢેલો છો અને ક્યાંય ડુંગરોમાં રખડતો, તને વાવડ મળે ન મળે, અને તારા બાપનું હરાવ્યા વગીનું જાવા દઉં તો મારું ગોહિલવાડ લાજે ભલા માના. અને તેથી જોગીદાસ લાકડી પડે પગમાં પડી ગયો, તો બાપુ તમે મને કેટલા ઋણમાં નાખી દેશો? ભેટે છે, ભેટ્યા છે ત્યારે કહે છે, જોગા હા બાપુ, મેં તને કુંડલા આપ્યું, તારું બારવટું બહાર પાડું છું બાપ, મેં તને કુંડલા આપ્યું. અને તેથી આ દેશનો બારવટીઓ બોલ્યો છો કે હવે જોગીદાસને નાવલીનું પાણી ન ખપે બાપુ, હવે હું પાછું લઉં તો તું જોગીદાસ લાજે. એક એમ કહે છે હું આપું છું, એક ના પાડી દે છે, કારણ કે અંદરથી કરુણા પેદા થાય અને કરુણા જ ત્યાગ લાવી શકે, વિરોધ જડતા લાવી શકે. અને વિરોધ શેમાંથી પેદા થાય? તમારી અંદર પડેલા ક્રોધમાંથી. ક્રોધ શેમાંથી પેદા થાય? કે તમારી આંખની અંદર રહેલી અદેખાઈ થી. અદેખાઈ શેનાથી પેદા થાય? કે તમારી અંદર પડેલા અવગુણથી. કે અવગુણ શેનાથી પેદા થાય? કે તમારી અંદર જ્ઞાનનો અભાવ છે એનાથી. તો શું કરવું પડે? જ્ઞાન એક દીવો પ્રગટાવી નાખો એટલે ઓટોમેટિક ઓલું બધું વયું જાય. કે જ્ઞાન શેનાથી પ્રગટ થાય? કે તમારા સદગુરુથી. એક સદગુરુ પાસે તમે વ્યા જાઓ તો બધી જોતું થઈ જાય. એટલે બારવટિયા
ટૂંકમાં વાણિયાની જાન જાતી થઈ ને લૂંટારા આડા પડ્યા અને બંદૂકો ફોડ્યું કાઢી નાખો જે હોય એ વાણિયા કે આલે લે તારા તો આવી ગયા કપૂર સંગ આઠ લક્ષ આવી ગયા છોકરીને કીધું ગીત બેન કડી ગયો કારણ કે ગીત પેલી વરણની ખબર પડી જતી ક્યાં વરણની જાન છે એ ડાયા ડાયકોમની દીકરી ને સાહેબ ગીત બેન નો કર્યા ગીત સ્વામીજી બદલાવી નાખ્યા બીજા મીડા ગીત ગા વીરની હીરે જડેલી કોથળી અસ્તરો જોલા ખાય વીરો જગે મગે બોલા બાર વટિયા કે મરો મરો આ તો આપણા વહવાયાની જાન છે જવા જો આમ નીકળી ગયા બોલો બુદ્ધિથી જીવો કારણ કે 21મી સદી છે એ બુદ્ધિનો સમય છે હા એક કાળ હતો જેની પાસે જાજા પશુ એ મોટો માણસ પશુધન પ્રધાન્ય હતું ઈ સમય પછી એક એવો આવ્યો જેની પાસે જાજી જમીન ઈ માણા મોટો કહેવાતો હતો મોટો જમીનદાર એનો મોટો કહેવાતો હતો ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા હથિયારો ઈ મોટો માણા કહેવાતો હતો ગાવાળા ઈ ગોવાળ મારે એની તલવાર ઈ પછી એક સમય એવો આવ્યો કે જેની પાસે જાજા પૈસા મની પાવર ઈ મોટો કહેવાતો હતો વર્તમાન 21મી સદી જેની પાસે જાજુ જ્ઞાન અને જેની જાજી પાસે જેની બુદ્ધિ સાહેબ આ બુદ્ધિ નો સમય છે આ કોમ્પ્યુટર યુગ છે આ આપણે ભણતા જયારે સિલેટ હતું અત્યારે છોકરાને સિલેટ ની ખબર લેપટોપમાં ડાયરેક્ટ લેપટોપમાં અરે 3 વર્ષનું છોકરું થાય તો સાહેબ મોબાઈલ નો લોક ખોલતા આવડી જાય છે દેતા નહીં મોબાઈલ ઓળખી જાહે તમે કોણ છો ભાઈ કારણ કે અત્યારે માણસ કેવો છે એ જોવાની જરૂર નથી એનો મોબાઈલ ખોલીને જોઈ લેજો એની અંદર જેવું ડાઉનલોડ હશે એવો માણસ હશે અરે તમારી ઘરે મહેમાન આવે ને તો એ કેવો સંસ્કારી છે કેવો બુદ્ધિમાન છે એ જાણવા માટે ઇન્ટરવ્યુ લેવાની જરૂર નથી અને તમે ટીવી ચાલુ કરીને હાથમાં રિમોટ આપી દેજો જેવો હશે એવી ચેનલ આવીને ઉભો રહી જાય લક્ષ કે આસ્થા કે સંસ્કાર કે ચેનલ ઉપર આવે માનવાનો સદગુરુ વાળો છે આ ચેનલોને હું ધન્યવાદ આપું છું કે એની ઉપર કોઈ દિવસ નબળું નથી દેખાડવામાં આવતું અરે અમુક છાપા સાહેબ આ ફૂલસાબ જેવા છાપાને હું ધન્યવાદ આપું છું કે એની અંદર એવી ખોલી જાહેરાત ન હોય સાહેબ કે આ છાપવામાં વાંચતા હોય તો પાછળ કોઈ જાહેરાતના અડધા નગ્નવાળી દીકરીઓના ફોટા હોય સાહેબ અમુક બાપ આમ છાપું વાંચતા હોય ને તો દીકરી ચા દેવા આવી તો શરમાઈને વયું જવું પડે છે કારણ કે બાપુજીને ખબર ન હોય પાછલે પાને શેનો ફોટો છે અમુક છાપાએ એ જાળવું છે પત્રકારોને પણ પ્રણામ કરું છું ધન્યવાદ છે મોબાઈલ સારી વસ્તુ છે એટલું બધું સરળ કરી નાખ્યું છે કે આ મોબાઈલ તમારે કોઈ ગ્રંથો વેચાતા લેવાની જરૂર નથી પડતી એને ડાઉનલોડ કરો એટલે બધું આવી જાય છે અને આપ તો બધા હરિભક્તો છો આપના માટે આ વાત છે જ નહીં પણ ઘણીવાર એક પ્રશ્ન મને અંદરથી પેદા થાય એવો કે અત્યારે યુવાન બાળકો યુવાન છોકરાઓ મારા ભાઈઓ છો આનો બરોબર ઉપયોગ કરજો અને હું તો આપ બધાને કહું છું તમારા છોકરાઓને આનો બરોબર ઉપયોગ કરવો હોય ને તો આવા સંતોની હારે એને રાખજો સંતો પાસે લાવજો એને અને હું તો બાળકોને કહું તમે તમારું નેટ ચાલુ કરો ત્યારે ડાઉનલોડ કરતી વખતે તમે અક્ષરો માંડો છો એ પહેલાં 1 સેકન્ડ આંખ બંધ કરીને એટલું વિચારજો કે હું મારો બાપ કોણ છે હું કોણ છું મારે શું ડાઉનલોડ કરવું જોઈએ એ વિચારીને પછી ડાઉનલોડ કરજો નહીંતર તમારી બુદ્ધિને બેકાર કરી નાખશે આમ કેટલા એવા છોકરા કે એના બાપા એમ કે બેટા તારો મોબાઈલ જોવા દે તો ધડદીને ઘા કરીને દે એવા કેટલા છોકરા ઉભા રહ્યો પપ્પા હું લોક ખોલ દઉં લોક ન ખોલતો હોય પણ અમુક વસ્તુ ન્યાલી ડિલેટ મારતો હોય અને એવી આની અંદર કઈ એવું તત્વ આવી ગયું છે કે તમારાને લોક રાખવો પડે તમારા પરિવારમાં તમારા ઘરમાં એવી કઈ અવિશ્વાસની એવી એવી પળ આવે છે કે તમારી તિજોરીની ચાવી તમારે હતાડીને રાખવી પડે હા બાર ગામ જાઓ ત્યારે તાળું દઈને જાઓ બરાબર છે અરે બાર ગામ હંગરો કરો છો તો તકલીફ છે ને આવતા જાય એમ આવા મહાપુરુષોને દેતા હા પેમેન્ટ તો લઉં છું 3.5 લઉં પણ પછી હું મારે કેટલું મારા ઘરે રાખવું તો માઇલો નક્કી કરે સાહેબ
બાકીનો રૂપિયો મારે ક્યાં વાપરો એ મને ખબર છે. કારણ કે મને ખબર હોય કે મને ઘઉં નથી હદતા, અને સતા કોઈના ઘરે ગયા ને લાપસી છે તો ખાવી પડે, પણ તરત ટીકડી લઈ લેવાય, નહીતરી હદે નહીં, ન હદતા હોય એ નહીં. એમ સાધુ બ્રાહ્મણ સંત ચારણ આ દેશનો બ્રાહ્મણ એ લેવાને લાયક છે, બાકીના તમામ સમાજને એને દેવાને લાયક છે. સાહેબ દેવું જ પડે એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એ એ આ વસ્તુ બહુ, એટલે મેં કીધું કે અને એમાં આ વોટ્સઅપ આવ્યા પછી તો સાહેબ ફેસબુકમાં તો વ્યવહાર થઈ ગયા ઘણાને, રૂબરૂ મળજો, આમ આમાં ફોટા દીકરા તાવ, આ તો આમ આમાં ફોટા મોકલે, અમે તમને જોયા, તમે અમને જોયા, તમે તમારા બાપાને પૂછી લેજો, અમે અમારા બાને પૂછી લેવું, હું એના કરવાના છે તમારા, એ નક્કી કરો પેલા. રૂબરૂ મળો, રૂબરૂ મળો, 15 વર્ષ પહેલાનો જૂનો ફોટો આવી જાય તો આંગળી નકુશામાં આવી જાય. અને હવે તો કેવું આવ્યું, હું તો આ બાળકોને જોઉં ને તો રાજી થાવ, આ બાળકોને જોઈ તેમ થાય. એને હું પૂન કર્યા છે ડોહા આ ટાઈમે જીનમાં, હે એ આ બાળકોએ હું પૂન કર્યા છે, એ ડાયરેક્ટ ફોર વ્હીલ, આપણે મરી જાય આટીયા સાયકલ હીકી હીકી, એમાં એમાં પેન્ડલ વગેરે એકલો એકલો હરિયો, એમાં ઊભા થઈને જે પેન્ડલ મારવા જાય ને એમાં 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 જે એ હરિયેલી પગ હરે, અને એ ઘૂંટીએ જે તડાકો આવે એ તો જેને ઘૂંટીએ તડાકો લાગ્યો એને જ ખબર હોય, આ બાકીનું વર્ણન ન થઈ શકે. એને બદલે બાળક સીધું કેમ સીધી કેમ, આપણે જેના ઘરે જાય તે છોકરું બેઠ બેઠ આમ જ કહેતી, હવે તો હમણાં સ્વામી નવું ચાલુ કર્યું, છોકરા છે ને ભગવાન નું રૂપ તો છે જ, થાય ને હું કોઈને ઘરે જાઉં નાનું બાળક હોય ને એટલે તો તરત મારી બાજુ બોલાવું, એ બાળકે વાતો કરીને એની પેલી ખબર પડી જાય કે આ ઘરમાં આપણું હું માન છે, અથવા તો આપણને શું નામે બોલાવે છે. કારણ કે ઘરમાં આપણે ન હોય એના ઘરે, ત્યારે એના ઘરમાં આપણા વિશે જે ચર્ચા થતી, છોકરો સાંભળતું જ હોય, મહેરબાની કરીને છોકરો સાંભળે એવો ધંધો ન કરતા, કહી દે ડો બધાય લે, એ ભગવાન છે તરત કીધી. હું બાજુ બિહાડીને એમ કહું, ઓળખશો મને, ઓળ કોને, હું નામ ત્યાં માયો આયલ ચો, ઈ ઘરે ચા પીવા ખોટી થવાય નહીં, આપણે બધાય માયાભાઈ હોય એવો વેમ રાખવો જ નહીં.